બૈરું માયા થયું સત્સંગી હોય તો એટલે માયા સત્સંગીને નથી નડતી એમ મહારાજ કે બાર ના ને આ ધંધા કરાવે છે બારે પૈસો લોકોના ખૂન કરાવે છે પૈસો ચોરીઓ કરાવે અને એનો એ પૈસો જો આપણે ક્યાં વાપરાય ભગવાનના કાર્યમાં એટલે પૈસો એ આપણે ભક્તિરૂપ થઈ ગયો સારા માર્ગે વાપરીએ તો એટલે મહારાજ પછી કે છે કે માયા છે એ દુઃખદાય છે કે સુખદાય છે લો દસમાં કીધું આ રીતે સુખદાય છે આમ તો જગતના જીવોને દુઃખદાય છે ભગવાનની પ્રાપ્તિ થઈને ભગવાનનું ભજન કરતા થાય કે કોઈ અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે તે માયા વિના બીજું કોણ કરતું હશે એ પ્રશ્ન છે પછી મહારાજ હતા તે બેઠા થઈને કરુણા ભીના થકા બોલતા હવા છે માયાના જે ત્રણ ગુણ છે કેટલા ગુણ છે માયાના ત્રણ ગુણ કયા કયા જીતુ ને તાર નામ જીતુ ને ઉત્તમ ચરણ સ્વામીના ભાઈ છે જીતુ ડોક્ટર ડોક્ટરસિંહ દાખલો આપે છે ને કથામાં પટેલને લખ્યું હોય ને ધોળિયા ને કોઈ જ્ઞાતિ જ નહીં બે જ જ્ઞાતિ બીજી કોઈ જ્ઞાતિ જ નહીં એટલે એની ડિરેક્ટરીમાંથી બધા સરનામા હોજ્યા ફોન નંબર અને ફોન કર્યા બધાયલો એકલો સત્સંગીયા અમેરિકામાં એટલે એ રહે છે એ વિસ્તારમાં એટલાન્ટાની નજીકમાં અને બધાને કરીને અને બધાને સભામાં લાવતા કર્યા અને એને એને ઘેરથી બે રસોઈ બનાવે અને બધાને જમાડે ને સભા શરૂ કરી તે ધીરે 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 મંડળ ડેવલપ થયું ને એક નવસારી બાદ નવસારીના જ એક ભાઈ જમીન ભેટ આપી કેટલા એકર આપી દસ એકર એનો ભાઈ છે ને ઘનશ્યામ દસ એકર જગ્યા ભેટ આપી એ તો સત્સંગી નહોતા તો એની ને જગ્યા તો દસ એકર જગ્યા દાનમાં આપી દીધી અમેરિકામાં મંદિર થયું ને ત્રણસો જણા સફા કરે જ હું આમ ડિરેક્ટરીમાંથી હોતી વધી કાઢ્યું પછી સત્સંગનો ખપ હોય ને માણસને ભલે પાછળ વાતો બહુ કરે છે એટલે ભલે ભાઈ કહે અહીં તું જા તો નડિયાદવાળો પેલું હું તાર નામ તું જા બસ તું બેસ તું બેસ ભાઈ સંતો કે એમ બરાબર છે આપણે કઠવાળી જાવ બેસ જાતું એને કથમ બે હારો નથી ભાઈ ગયા ભલવું સ્વપણ એટલે જો આ તો ઉત્તમ ચરણ સ્વામી છે ને આપણે હમણાં હતા અહીંયા જયપુરમાં કોઠારી છે ને ભાઈ છે હગા સત્સંગ કેટલો બધો એમને ત્યાં છે બે ભાઈઓને જોરદાર સત્સંગ છે મહેસાણા હોનાના સિંહાસન કરાવડાયું છે કેટલી સેવાઓ બાપાના વચ્ચેને બધી કરે છે સત્સંગમાં બેસી જાય માળા લે તિલક સાંટલો ન્યાય કરે છે કાલ ભાદરડમાં તિલક સાંટલો શરમ આવતી હતી પણ પછા પછા વરાના શરમ આવતી હતી સભામાં વાત કરી જુવા જ શરમ આવે પણ મોટી ઉંમરના નથી કરતા કેમ પ્રયાગમુની તમે જ વાત કરી ને મને મેં કે છોકરાને શરમ આવે મોટે મોટી ઉંમરના શરમ આવે જ કે મને એની જ વાત કરી કાંઈ એમ બે સફા કરવા ગયા હતા આ જો અમેરિકામાં કરે છે સત્સંગ માણસને હોય ને એને ક્યાંય ગમે ત્યાં દુનિયાના ખૂણામાં ભૂલે નહીં ભાઈ સત્સંગ અને નથી ને એને મંદિરમાં બેસે ને તોય સત્સંગ નહીં થાય તોય કોરા રહી જાય છે આ ડ્રાઈવર અમારે પડખે જ બે એક ફૂટ દાખો હોય કોથમ કોઈ દિવસ જોયા નથી આપણે બી એપી સંસ્થામાં કે ડ્રાઈવર કથામાં બેઠા આરતીમાં આવ્યા કોક હશે અપવાદ રૂપે કોક નહીં બાકી કાંઈ અડે જ નહીં એને કશું જ નહીં અમાજ એક ડાયવર હતા નાથા લે કોઈ મંદિરમાં દર્શન કરવા જ ન નહોતા એટલે મેં તું હિન્દુ કે હું ધોબી છું હિન્દુ જ છું બનખ્યા ગોંડલ આવે ને તો અક્ષત્રીમય ન થાય પગથ ને ક્યાં સડવાના ભાલે ઉપર તરફ પગથ અહીં બે પગથિયા સડી નહીં કે બસ આ શિખરને જોઈ લીધા કથામાં જ કોઈ જ જોઈએ ને હાથ વર અમારી જોડી રહ્યો કેટલી વાતો કરી અડે જ નહીં ને રેનકોટ પહેરીને બે ક્યાંથી વરસાદ અડે શબ્દ પ્રૂફ હોય ફાયર પ્રૂફ આવે છે ને શબ્દ પ્રૂફ થઈ જાય એને કઈ હડે જ નહીં મંદિરમાં રહેતો આને જંગ જતસંગ જીવનો છે તો વાંધો નથી કોઠારી સ્વામી છે ને મુંબઈના કોઠારી સ્વામી ના હગ્ગા દાદા થાય ને તારે કાકા થાય આના પપ્પાની બે હગ્ગા ભાઈ એવા જ ઉત્તમચરણ સ્વામી એવા જ સારા સાધુ થયા છે તો આ બધા સંતો હરિભક્તોને આપણે જોઈએ આવું ઓળખીને ખબર ન પડે આપણને ગુણ ત્રણ ગુણ છે આપણે કેટલા છે એક રજો ગુણ રજો ગુણ શું કહેવાય શરીરમાં રંગરાગ કરવા કરવી દેખાવ કરવો લોકોને શરીરના શણગાર કરવા એને રજો ગુણ કેવાય દીવો વચો ફાનસ મધ્ય જ્યારે દેખાય બહાર પ્રકાશ ત્યારે જો કામના અંતરમાં વસે છે દેહે રજો ગુણ તદા દિશે છે રીલામૃત માં લખે છે ભગવાન કામવાસના માણસના હૃદયમાં હોય છે ને એને શરીર શણગારવામાં વધારે એને શોખ હોય છે એને શરીર પણ લોકો આકર્ષણ થાય અને લોકો જો સામું જોવે તો બાધે પાછો મારે સામું જોજો છોકરે તો તો હું કેમ ભાઈ આકર્ષણ વાળું શરીર રાખે આ વાળ ને કપડાં ને ઈસ્ત્રી ટાઈટ આમ બધું આમ મેકઅપ ને પરફ્યુમ છાંટેન બધા શણગાર પહેરે કેટલી તૈયારી કરે આમ બહાર નીકળવું હોય ને એ માણસને કેટલા મેકઅપના સાધનો કેટલા અત્યારે આવ્યા છે બાથરૂમમાં કેટલી શીશું બોટલો બોટલું ને ભર્યું જ હોય કે એટલું હોય અને મોટા અરીસા હોય એક ભાઈ સુરત એમ ફોન કર્યો છો હીરાના વેપારીને એને છોકરાએ ઉપાડ્યો મેં તારા પપ્પાને આપી કે ના વાગ્યા આઠ વાગ્યા હા વારી તે પછી પંદર મિનિટ પછી કર્યો કે હજી નથી બહાર આવ્યા હજી પંદર મિનિટ પછી ફરીને કર્યો કે હજી બાથરૂમમાં જ છે મેં તો ઊંઘી નથી ગયા મજપા બાથરૂમમાં બાથરૂમમાં કેટલું બાથરૂમ પર રહેવાનું આપણે ગામડાને ડોલ ભરીને બે ડબલા રેડી દીધા સ્વામણે સ્વામણે ટુવાલ બીટી નીકળી ગયા બરોબર કઈ કશ જ કરે હું અંદર ભર બલ્લું સ્વામી બે મિનિટમાં જ નાઈ લે આરતીનો બેલ વાગ્યો હોય નાહવા જાય ને તો એ આરતી ઉતારતા હોય નાઈ એટલી સ્પીડ છે એમને એટલે કંઈ કહે જ નહીં શરીર ભરી હારખી પાટલી વાળવીને આમ કરું તમારે હું આમ જીન્સ ના અમારે સંતોને તો એવું કંઈ રહ્યું ટાઈટ આગળ ધોત્યા હોય એમાં કંઈ આવે નહીં બીજો શોખ પણ પાટલી પછી ઝીણીવાળી બહુ ઘડીવાળી વાળી આમ કરવું આમ ટાઈટ પહેરવું થોડું ડીકળું થોડુંક આવે જ પાછું આમ છે શેર થોડું બહુ બધે ન કોક ને વાય ઓચોક બિચારા આ રાખવું ધેર રાખવું તમારે બીજો બધું હોય અંદર પડ્યું છે ને મોળ રજોગુણ છે ને એ આપણને ખોટા રસ્તે લઈ જાય ખરાબ રસ્તે લઈ જાય એ રજોગુણ મહારાજ ગયો છે અને તમો ગુણ શું કહેવાય ક્રોધ આવે આળસ આવે નિંદ્રા આવે એ તમો ગુણ છે આ ડુંગળીને લહણ આપણે શું કામ નહીં ખાવાના એ કાંઈ ઓછું માંસ મટન છે ખેતરમાં ખેતી થાય છે એની કુદરતી વસ્તુ છે મારા શું કામ પ્રતિબંધ મૂકે ભાઈ તમો એ વસ્તુ છે આપણે રજો ગુણ ઊભો કરે આપણા વિકાર ઉત્પન્ન કરે વાસનાઓ ઉત્પન્ન કરે આપણું મન સ્થિર ન થવા જે ખોટા વિચારો આપણને આવે એટલે એ વસ્તુ જ ના પાડે મારા જે આપણને થાળમાં નહોતરા હોય બાકી મારા જ હું કામ આપણને ના પાડે ભાઈ ડુંગળી ખાવાની આપણને હારી વસ્તુ હોય તો ગાજર ખાવાની ક્યાં ના પાડી છે બીટ ખાવાની સુરણ આદુ બધું ખાવાનું કે જ છે પણ અમુક વસ્તુ આપણે નડે એ મારે આપણે ના પાડી છે હિંગ છે ને હિંગ એ પહેલાં ચામડામાં ટિપિન કરતા મશીનો થઈ ગયા પણ છતાં એ નથી વાપરતા આપણે કે ભાઈ અમુક શુદ્ધિ રાખવાની આપણે આહારની એટલે તમો ગુણ રજો ગુણ અને ત્રીજો કયો ગુણ આવે સત્વગુણ આવે થી પણ છોડી દે પહેલા તો આપણે રજો ગુણ તમો ગુણ છોડીને સત્વગુણ માં આવવાનું છે આખો દાડો સત્વગુણ નથી હોતો આપણને ત્રણ પાંખડા ફરિયાદ કરે છે આપણા ઘડીક જોજો તમને આળસ નિંદ્રા બહુ અમુક આળસ ન હોય પણ આમ થોડો દેખાવ કરવાનું મન થાય રંગ અને ક્યારેક સાત્વિક ભાવ આવી જાય સાત્વિક ગુણ હોય ને તો શું વિચાર આવે મંદિરે જવું મંદિર બાંધવું છે યજ્ઞ કરાવવું છે પારાયણ કરાવી છે તીરથ કરવા જવું છે આ બધા સારા વિચારો આવે એને છોડી દેવાના છે ગુણાતીત થવાનું કોઈ સંકલ્પ જ નહીં ભગવાનની મૂર્તિ સિવાય ગુણાતીત એટલે ગુણથી અતીત થઈ ગયો માણસ નિર્લેપ થઈ ગયો ત્રણ ગુણથી નિર્લેપ અતીત એને ગુણાતીત કહેવાય એ આપણે બનવાનું છે કોઈ સંકલ્પ નહીં બસ કેમ ભગવાન રાજી થાય બસ ભગવાનની મૂર્તિમાં રસ બસ થઈ એને કાંઈ કશું કરવાનું રહેતું જ નથી મારે પ્રથમના ના પહેલામાં જ ના પડે એને કાંઈ ને જ કરવાનું પછી આપણે આમ કરી નાખું આમ કરી નાખું એ બંધ થઈ જાય હા હજી તો સત્વ ગુણમાં નથી આવતા આપણે પછી તો ગુણાથી પણ મહારાજ ત્રણ ગુણથી પર થવું આપણે એ મહારાજામાં આપણે વાત કરે છે અને બીજું મહારાજ કહે છે કે ત્રણ ગુણ પંચભૂત એની આપણે કાલે જ કરી હતી પંચભૂત કયા છે પૃથ્વી તેજ વાયુ ને આકાશ એને આપણે પંચ વિશે જોડે કર્યું છું તમને કથા ખબર જ એક શબ્દનું બાકી રહી ગયું છું બાકી પૃથ્વીને જીતવી હોય તો છે ને જીતવાની નાસિકા ઇન્દ્રીને ગંધ ને સ્વાદ જીતવો હોય તો જીભને એટલે જળ જીતાય પૃથ્વી જળ અને તેજ એટલે રૂપ રૂપ જોવું કેટલું તેવો સ્ત્રી આવે મહારાજ લખ્યું મધ્યના ત્રીસ માં એની દષ્ટિ ખેંચણા રહે રહે જ નહીં મહારાજ કે અંજાય જ જાય માણસ તો મહારાજ એ પણ રૂપને જીતવાની આપણે હું તેજ દસ જ ઘણું અઘરું છે એક એક થી પૃથ્વી જળ તેજ પછી શું આવે વાયુ અને ચામડીનો સ્પર્શ કરવો રૂપ જોવા કરતાં સ્પર્શ વધારે આકર્ષણ છે અને સ્પર્શ એનીથી વધારે વધારે શું છે આકાશ એટલે શબ્દ શબ્દ બધા ક્યાં રહે છે શબ્દ આકાશનો ભાગ બોલી છે ને આપણે એ શબ્દ છે ને એ શબ્દ મારે ને તો બધું વિખાઈ જાય બોલો લગ્ન ની છોરી બેઠા છો તમારી પ્લાસ્ટિક જેવો થઈ જાય એ શબ્દ માણસ ને છે ને હુડાવી જાય તમને ધામમાં એટલે શબ્દ મારે આપઘાત કરી નાખે શબ્દ માંથી શબ્દ મારે મરી ગયા નથી આવે છે ને તો શબ્દ ને જીતવો હોય શબ્દ વાણી વિવેક રાખવો વાણી મહંત સ્વામી પ્રવચન કર્યું શિબિરમાં કરે શિબિરમાં કે વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી કાણા ને કાણો કહીએ તો કડવા લાગે વેણ ધીરે રહીને પૂછીએ ભાઈ કેમ કરતા ગયો નેણ અને હારું લાગે આવો છે એમ બોલાય અને વાણી છે ને આપણે સત્ય હિત અને પ્રિય વાણી જૂઠું બોલવું નહીં જૂઠું હું કેમ બોલવું ખોટું બોલ્યા હું એ હારો ગુણ છે ખોટું બોલવું એ ભગવાનને ગમે છે પ્રમુખ સ્વામી જિંદગીમાં ખોટું બોલતા નથી યોગી મહારાજ ખોટું બોલતા નથી આપણે હાલતા ચાલતા ખોટું બોલ્યો ખોટું ટેવ જ પડી ગયું હોય હાસા કરતાં ખોટાને બધા ટેવ પડી ગઈ હોય અમુક રેલવે સ્ટેશને જોજો એટલે બારામાંથી વધારે પબ્લિક નીકળે ટિકિટ ચેક કરતો હોય ને એને કરતાં એક બારું પડ્યું હોય દીવાલમાં એ કેળીમાં વધારે પબ્લિકનો ફ્લો હોય આની કરતા માણસને ખોટું છે ને એ જીવન બની ગયું હોય સત્ય બોલવું હિત બોલવું અને પ્રિય બોલવું કોકની વાત હોય ને એ સાચું હોય તો ન બોલવી કોકની ઉઘાડી થાય કોકનું બિચારાની આબરૂ હોય તો આપણે આપણે કંઈ જાણતા નથી જાણતા હોય તો મને ખબર નથી એવું હોય જ નહીં ઢાંકી દેવું એને સુણી પારકા દોષ ઢાંકે તે જીવના રૂડા માટે ભક્ત આવે છે સ્વામી કોઈની વાત ખતી કરે છે ક્યારેય આપણે હિત બોલવું એટલે મહારાજ કહે છે કે આ પંચ ભૂત છે ને એને પછી જીતવાના માળા ફેરવી મંજીરા વગાડવા ભજન બિહારે ઢોલકા વગાડી તો બધા કરી શકે પણ આ કરવું ને મન હવા દે કે માળા ફેરવે ગળા હવા દે ગાય આ બધું જીતવું અઘરું પંચ ભૂત પંચ માત્રા રજોગુણની અને રજો ગુણના દસ ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ સત્વ ગુણના મન ઇન્દ્રિયો અંધકરણ ને દેવતા એ જે જે ભક્ત થઈ ગયા તે સર્વેમાં ત્રણ ગુણના કાર્યરૂપ ભૂત ઇન્દ્રિયો અંતકરણ દેવતા સર્વે હતા માટે એનો ઉત્તર એ છે પરમેશ્વરને કરીને પરમેશ્વર જાણ્યા છે ભગવાનના ભાવ નથી અને ભગવાન તો માયાને માયાનું જે કાર્ય તણ ગુણ તે થકી પર છે એવો જ ને ભગવાનનો ડર નિશ્ચિત થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે પોતાનામાં માયાના કાર્યનો ગુણ જે ભૂત ઇન્દ્રિયો અંતકરણ દેવતા પોતાની ક્રિયાના વિશે પર્વતે તો પણ માયાને તર્યો કહેવાય કેમ જે માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજવા ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ છે વાસુદેવ ભગવાન તેમાં માયાના ગુણથી તેને માયાના ગુણથી પર સમજે માટે તેને પણ માયાથી પર જાણવો બ્રહ્માદિક દેવ વશિષ્ઠ પરાશર વિશ્વામિત્ર ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે અને શાસ્ત્રમાં પણ લખ્યું છે માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય સર્વે મુક્ત હતા અને માયાને તર્યા જ કહેવાય એમ જો ઉત્તર ન કરીએ તો પ્રશ્નનું સમાધાન થાય આનો આજ ઉત્તર છે ભગવાનને નિર્દોષ જાણે ને તો આપણે નિર્દોષ થઈ ગયા બસ ભલે આપણામાં હોય એમ ભગવાન કહે છે પણ આપણા હોય ને કહેવાય ભગવાનને નિર્દોષ જાણવાના અઘરા છે બહુ અઘરું છે નિર્દોષ ભગવાન છે ભગવાનમાં કોઈ દોષ સંભવે જ નહીં ત્રિકાળમાં ભગવાન તો હું તત્વ છે ભગવાન તો આ ગમે તેવા સંજોગોમાં ગમે તે કરે ને બધું એની એને અડતું જ નથી અગ્નિને ઉધે અડે જ નહીં અને સોનાને કોઈ કાટ લાગે જ નહીં પ્રમુખ સ્વામી મહારાજ એ તત્વ છે ને આપણે તત્વની પૂજા છે આપણે ત્યાં વ્યક્તિની નથી ગુણાતીતાનંદ સ્વામીની પૂજા નથી આપણે કરતા ગુણાતીત સ્વામી અક્ષરધામનો અવતાર છે ગુણાતીતો નામ આ પૃથ્વી પર પડ્યું એનું પણ એ તત્વ છે સીજી માર્ગે રહેવાનું ધામ અક્ષર ભ્રમ છે પોતે બ્રહ્મનું સ્વરૂપ છે સર્વ વ્યાપક છે એની પૂજા આપણે કરીએ છીએ પ્રમુખ સ્વામીનું શરીર આપણે જેવું દેખાય છે એમની આપણી જેવું નથી એ તો જેને એને સોનાના કારસ અડે ને લોઢાને હોનું કઈ નાખે પ્રમુખ સ્વામીની દ્રષ્ટિ એવી એનું આખું શરીર એની ક્રિયાપતિ એવી આપણે વાત કરીએ છીએ સાંકરનું નાળિયેર અનંત બ્રહ્માંડોને ધરી રહ્યા છે સ્વામીને નડિયાદમાં એકવાર મેં એક રૂવાડું પકડ્યું છે બાપા અનંતોટી બ્રહ્માંડ ઉડે છે સ્વામી લખ્યું છે ઉપનિષદમાં આઈ એમ બ્રહ્મ હું બ્રહ્મ છું એવું જાતે લખી આપ્યું છે તો બ્રહ્મના રૂવાડે રૂવાડે અનંતકોટી બ્રહ્માંડો ઉડે કેટલા કેટલા બ્રહ્માંડો ઉડે અનંતકોટી આપણે રોજ આરતીમાં બોલીએ છીએ ને નિર્વિકલ્પ નીચે અતિ ઉત્તમ તવ ઘનશ્યામ બોલી છે ને રોજ આરતીમાં બોલી છે વડતાલ બોલે છે અને વાળા બોલે મણિનગર ને વાસડા વાળા બધા બોલે છે કાળુપુર વાળા બીએપીએસ વાળા આપણે બધા નિર્વિકલ્પ નીચે પ્રાર્થના પ્રેમાનંદ સ્વામીની છે એટલે બધાયને માન્ય છે હવે આમાં સભામાં નિર્વિકલ્પ નિશયની જેને ખબર હોય ને ઊંચી આંગળી કરો તો અહીંયા ગાડલા બેઠા એ બધા તમે આ પાથરણામાં તો તે માગો છો ને રોજ તો હું માગો છો તાર આપણે માગીએ તો છે એ જ ને કે નિર્વિકલ્પ નિષે ઉત્તમ તવિષામ અમને નિર્વિકલ્પ છે દેજો એક કાકાએ અમને કીધું હતું કે કોઈ સંકલ્પ ન થાય ને નિર્વિકલ્પ કહેવાય વિકલ્પ જ નહીં કોઈ એમ ઘરની વ્યાખ્યા કરે આપણે સાકરીમાં ડૉક્ટર સાહેબ પૂછ્યું કે આઠ કવિ થઈ ગયા આપણા સંપ્રદાયનું નામ બોલો કાર્યકર શિબિરમાં અમે હાજર હતા એક ઊભા થયા એક એક શંકર કવિ શામળ કવિ બધા એવા ગણાવવા મળ્યા એટલે એ આઠ કવિ નહીં મારા વખતના પ્રેમાનંદ સ્વામી ની એ બધા કવિ થઈ ગયા એમ કે